પુરવઠા વિભાગ સાણસામાં બે હજાર લિટર પેટ્રોલ અને પંદરસો લિટર ડીઝલ આવ્યું ક્યાંથી રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડના તણખા હવે અનેક લોકો પર ઉડી રહ્યા છે રાજકોટ મનપા રાજકોટ પોલીસ તો તપાસના દાયરામાં આવી જ ગઈ છે હવે રાજકોટનો પુરવઠા વિભાગ પણ આ તપાસના દાયરામાં આવ્યો છે ગેમિંગ ઝોનમાં આગ ભયંકર બની તેનું કારણ જ પેટ્રોલ ડીઝલનો પુરવઠો હોવાનું સામે આવ્યું છે હવે એક બોટલ પણ પેટ્રોલ લેવા જવું હોય તો પેટ્રોલ પંપ પર ઘણા સવાલ પૂછાય છે તો હજારથી પણ વધારે પેટ્રોલ ડીઝલ ગેમિંગ ઝોનના માલિકો પાસે આવ્યું ક્યાંથી કોઈ પણ કાયદા હેઠળ આટલું બધું પેટ્રોલ ડીઝલ રાખવાની મંજૂરી નથી તો પછી ગેમિંગ ઝોન ચલાવનારાઓને આટલું બધું પેટ્રોલ આપ્યું કોણે પુરવઠા વિભાગે તેને શું કોઈ વિશેષ પ્રકારની સવલત કે છૂટ આપી છે તેનો સવાલ પૂછાઈ રહ્યો છે સરકારના અધિકારીઓની મિલીભગત કે મીઠી નજર હોય તો પુરવઠા વિભાગ માટે પણ કદાચ આવી કોઈ છૂટ આપવાની સિવાય આરો ન રહ્યો આ સિવાય બીજી સંભાવના એ છે કે ગેમિંગ ઝોનના માલિકે પેટ્રોલ પંપના માલિક સાથે સાંઠગાંઠ કરીને આ પુરવઠો મેળવ્યો હોય હવે આ કયા પેટ્રોલ પંપના માલિક પાસેથી આટલો જંગી માત્રામાં પુરવઠો મેળવવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે ઢૂંનેસે તો ખુદા મિલ જાતા હે તે કહેવત તંત્રને અહીં પણ લાગુ પડે છે તેથી જો તંત્ર ખરેખર ગંભીર હોય તો પેટ્રોલ ડીઝલનો આ પુરવઠો ક્યાંથી આવ્યો અને દરરોજ ત્યાં કેટલો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો ગો કાર્ટિંગ યોજાતું હોય તો તેના માટે કેટલાક પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો લેવાની છૂટ હોય છે તેના માટે કેટલા જથ્થાની તેને મંજૂરી મળે છે તે બધા નિયમોની ચકાસણી કરવી જરૂરી થઈ પડી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે